સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે પાંડેસરા બમરોલી રોડ પર આવેલ ગોપાલનગરના રહીશોએ માનવતા ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે શ્રમિકો પોતાના વતન જવા નીકળ્યા હતા તે પાંડેસરા પીયુસ પોઈન્ટ પર અટવાયા હતા, જેઓને છેલ્લા 10-15 દિવસ માટે ખાવા પીવાની સુવિધા કરવામાં આવી છે। સમગ્ર વિશ્વમાં કોરોનાનો તાંડવ મચ્યો છે ત્યારે સુરતી લાલાઓએ સમગ્ર ભારતના લોકોને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાંડેસરાના ગોપાલનગરના રહીશોએ શ્રમિક વ્યક્તિને 10-15 દિવસ સુધી સવાર સાંજ ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી। ગોપાલનગરના રહીશો દ્વારા રૂપિયા ભેગા કરી વાપરવાના અને ટિકિટના રૂપિયા ગોપાલનગરના રહીશો દ્વારા આપવામાં આવી રહ્યા હતા અને તેને પોતાના વતન સુધી પહોંચાડવાની પણ જવાબદારી ગોપાલનગરના રહીશોએ ઉપાડી હતી। શ્રમિક વ્યક્તિએ કહેવું હતું કે અમે તો આવ્યા હતા ટિકિટ માટે, પરંતુ અમને ટિકિટ નહીં મળતા ગોપાલનગરના ફૂટપાથ પર સૂઈ ગયા હતા। અમારી આંખોમાં આંસુ હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે અમને ખાવા પીવાનું કોણ આપશે, અમારી પાસે રૂપિયા પણ ન હતા। ત્યારે ભગવાન બનીને ગોપાલનગરના રહીશો અમારી સામે આવ્યા, અમે હિંમત હારી ગયા હતા, પરંતુ સુરતમાં આ દયાળુ લોકો પણ રહે છે એવું પહેલી વખત જોયું છે અને અમે અમારા વતન જઈ ગુજરાતના સુરતના લોકોનું વખાણ કરીશું જે લોકોની તકલીફને સમજે છે અને પોતાના માદરે વતન જવાની ટિકિટની વ્યવસ્થા કરી આપી હતી અને પોતાના વતન જવાની ખુશી તેમના મુખ પર દેખાતી હતી। સમગ્ર ભારતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે ચોથા ચરણનું લોકડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે જે શ્રમિક પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક ગામ જવા માટે વલખા મારી રહ્યું હતું ત્યારે એમને જે પાંડેસરા વિસ્તારમાં જે ગોપાલનગર આવ્યું છે તે ગોપાલનગરના જે રહીશો છે ક્યાંક ને ક્યાંક પહેલાં શ્રમિક પરિવારના વારે આવ્યું છે। જે સુરતની વાત કરવામાં આવે, જે સુરતી લાળાઓની વાત કરવામાં આવે, સમગ્ર ભારતમાં તેમના વખાણ થાય છે તેવા જે ગોપાલનગરના જે પરિવાર છે તેમને દ્વારા શ્રમિકોને સવાર સાંજ ભોજનની વ્યવસ્થા અને નાવા ધોવાની બી વ્યવસ્થા કરવામાં આવી હતી। આપણી સાથે એક શ્રમિક ભાઈ જોડાયા છે જેની વ્યવસ્થા કરવામાં આવી હતી સોસાયટી દ્વારા, આપણે એમની સાથે જ વાત કરીએ। જી આપકા નામ? મેરા નામ ફૂલબાબુ મહતો હૈ। આપ कहाँ रहते थे और क्या दिक्कत हुई थी आपको? हम रहते थे मगदल्ला एयरपोर्ट के पास, कंपनी में काम कर रहे थे, वहाँ से हमें मालिक निकाल दिया गया है और वहाँ भी कुछ खाने पीने का कुछ व्यवस्था भी नहीं था, तो हम यहाँ आए टिकट के लिए गोपालनगर। हमें टिकट नहीं हुआ, यहाँ के भाई लोग हमें बहुत सेवा पानी किए हैं, खाना भी खिला रहे थे और रहने की व्यवस्था भी रहे थे फुटपाथ पर। और आपको जो गाँव जाने की व्यवस्था किसने करके दी है और आप कहाँ जा रहे हो अभी? अभी हम दरभंगा जाएंगे, दरभंगा रहने वाले हम लोग बिहार का। हमें हरीश भाई ये ले गए थे टिकट निकलवाने के लिए और टिकट निकाल के दिए हैं और ये भाई लोग हमें अच्छे हैं, यहाँ पर खाना वाना सब खिलाए हैं। जी आप बताओ आपको क्या दिक्कत हुई थी, आप गाँव जाने के लिए रवाना हुए थे फिर आपको क्या दिक्कत हुई? दिक्कत हुआ था कि फुटपाथ पर रहते थे और उसके बाद हमको बहुत ही दिक्कत, बहुत परेशानी झेलना पड़ा कि हम कैसे जाएंगे, घर नहीं जाएंगे, बहुत ही टेंशन हो गया था। और उसके बाद हम सोच रहे थे कि कैसे भाई वैसे निकले और भाई लोग हमारा ये मदद किया है, एक महीना लगातार मदद किया है। सोसाइटी के लोगों को क्या बोलना चाहोगे आप? लोगों को ये बोलना चाहते हैं कि हमारा जो जितना ध्यान दिया है उसके लिए मैं बहुत धन्यवाद करता हूँ। आज आप अपने वतन जा रहे हो, कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है। જી આપણી સાથે જે સોસાયટીના જે રહીશો છે આપણે એમની સાથેની વાત કરીશું, જે માનવતા ધર્મની વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતા ધર્મ નિભાવવામાં આવ્યો હોય એવા લોકો આપણી સાથે છે, આપણે એમની સાથેની વાત કરીશું। જે લોકો છે, જે લોકો સુરતના વખાણ કરવામાં આવે છે એવા લોકો બી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। જે કેવા પ્રકારની આ લોકોને તકલીફ હતી ને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? ગોપાલનગર આપણે અહીંયા માણસો આવે છે ત્યાંથી અને અહીંયા આવીને રહેતા હતા, તો અમારા સોસાયટીના માણસો જોયું, અમે એમ કહ્યું કે શું થયું છે, તો એને જણાવ્યું કે સાહેબ આ રીતે તકલીફ છે અને ગામ જોવાનું છે, પણ પછી અમારે સોસાયટીવાળા અહીંયા અમે રહેવાની સગવડ કરી આપી અને અમે સેવા કરી અત્યાર સુધી એ લોકોનું ટિકિટ નહોતું થતું, ટિકિટો બી અમે કંઈ ના કંઈક જી આપ જણાવો કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી જે શ્રમિક પરિવાર હતો આવ્યો હતો? આ લોકો જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી કાઢી નાખવામાં આવ્યા,
હજીરાથી આ લોકો ચાલતા ચાલતા ઠીક 20 પોઈન્ટ સુધી આવ્યા અને અમે એમને જોયા. એ લોકો ડરતા હતા કે અમે 2-3 દિવસથી જમવાનું નથી જમ્યા અને અમે તરત જ બધા મિત્રો ભેગા થઈને તરત જ એમની જમવાની વ્યવસ્થા કરી. આજે છેલ્લા 10-12 દિવસથી એ લોકોને અમે અહીંયા રાખીએ છીએ, દરેક ખાવા પીવાની સુવિધા આપીએ છીએ, એમની ટિકિટની પણ બુકિંગ કરીને આપ્યું અને એમની પાસે જવા માટે પૈસા પણ નહોતા. તો અમે દરેક ગોપાલનગરના સોસાયટીવાળાઓએ પૈસા ઉઘરાણી કરીને 8,000 રૂપિયાનું એમને જવાનું કરીને આપ્યું છે. જી માસી, આપ જણાવો કેવા પ્રકારની આપણે ભોજન આ લોકોને ખવડાવતા હતા અને કેટલા દિવસ સુધી આપણે ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું? અને એમને રોટી કપડા કોઈ વ્યવસ્થા કેટલા દિન તક અમને ખાના પીના કી વ્યવસ્થા કરી? 10-12 દિન. તો કેવું લાગી રહ્યું છે આપણને જે વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલું ગર્વ મહેસૂસ થાય છે? આ હતી સુરતની જે પ્રજા છે, તે સમગ્ર વિશ્વના વખાણ થતા હોય તો તે સુરત છે, જે લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડવામાં સુરત નંબર 1 છે. જે આજે માનવતા ધર્મની જે વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક પાંડેસરાના પિયુષ પોઈન્ટ વિસ્તારમાં જે ગોપાલનગર આવ્યું છે, ક્યાંક ને ક્યાંક એ લોકોએ આ માનવતા ધર્મનો લોકોને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે અને ભૂખ્યાને ભોજન આપવા પછી પણ પોતાની સ્વખર્ચે ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.